આવતા અઠવાડિયે સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાનું છે અને નરેન્દ્ર મોદી સરકાર સામે અનેક પડકારો છે, કારણ કે વિપક્ષમાં આ વખતે સંખ્યા મોટી છે અને વિપક્ષો આ વખતે સંસદમાં અનરાધાર વરસવાના મૂડમાં છે. સૌથી પહેલો પડકાર એ છે કે સંસદમાં સ્પીકરની નિયુક્તિનો. 2014માં અને 2019માં ભાજપ માટે અને એનડીએ માટે આ બહુ સરળ હતું, પણ 2024માં સ્પીકરની નિયુક્તિ અને ખાસ કરીને ડેપ્યુટી સ્પીકરની નિયુક્તિ એ મોટો પડકાર છે. અને જો હવે આ વખતે સ્પીકર પદની ચૂંટણી થાય તો કદાચ આઝાદી પછી પહેલી વખત એવું થશે કે સ્પીકર માટે વિપક્ષ પોતાનો ઉમેદવાર મૂકે અને ચૂંટણી કરવી પડે. નમસ્કાર. સંસદમાં સ્પીકરની ભૂમિકા સૌથી મહત્ત્વની છે અને આગામી 5 વર્ષ સ્પીકરની ભૂમિકા અત્યંત મહત્ત્વની બનવાની છે, કારણ કે ભાજપની સરકાર એ બીજા 2 પક્ષોના ટેકાથી ચાલતી સરકાર છે. સ્વાભાવિક છે કે જેમણે ટેકો આપ્યો છે એ TDP અને JDU સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે પોતાના માણસોની પસંદગી કરવાનો આગ્રહ રાખે, પણ ભાજપને સ્પીકર પદ આપવું બિલકુલ ફાવે એવું નથી. મજાની વાત એ છે કે જો આવી માગણી થાય અને વિપક્ષ તરફથી એમને ટેકો મળે, જે પૂરી શક્યતા છે, તો ત્રિશંકુ જેવી સિચ્યુએશન ઊભી થાય. 2-3 નામ વહેતા પણ થયા છે, જેમાં TDPના જે ચંદ્રબાબુ નાયડુ છે એમના સાડી છે પુરુંદેશ્વરી, એમનું નામ છે. મજાની વાત એ છે કે આંધ્ર ભાજપના પાછા પ્રમુખ પણ છે, એટલે આમ તો એ નામ બહુ અનુકૂળ પડે એવું છે કે TDPના પણ છે અને ભાજપના પણ છે. પણ એ TDP એને એગ્રી કરે છે કે કેમ એ પણ જોવાનું છે, કારણ કે TDP સાથેનો એનું રાજકીય કોઈ સંબંધ નથી, એમનો પારિવારિક સંબંધ છે. બીજું નામ છે ભર્તુહરિ મહેતાબનું, જે ઓરિસ્સાથી આવે છે અને ભાજપમાં જોડાઈને પછી એ 7મી વખત સંસદ સભ્ય બન્યા છે. એક ઓપ્શન એવો પણ છે કે ભાજપ ફરી ઓમ બિરલાને સ્પીકર પદ માટે એનું નામ જાહેર પણ કરે. અટલજીની સરકાર વખતે TDPના સાંસદ એ સ્પીકર હતા અને બધા જાણે છે કે અટલજીની સરકાર એકમતથી પડી ગઈ હતી અને અટલજીએ રાજીનામું આપવું પડ્યું હતું, અને એટલે જ ભાજપ અટલજીના વખતથી દૂધનો દાઝેલો છે અને એ TDP જ હતું. એટલે હવે છાશ ફૂંકી ફૂંકીને કદમ રાખે છે કે TDPના કોઈ ઉમેદવારમાં આપણે હા પાડવી કે નહીં. સ્પીકરની ભૂમિકા એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર એ સ્પીકરના કારણે ટકી ગઈ હતી, કારણ કે જ્યારે ક્રાઇસિસ ઊભી થાય, ખાસ કરીને માથા ગણવાની સિચ્યુએશન ઊભી થાય, ત્યારે સ્પીકર જ એમાં સર્વોપરી માનવામાં આવે છે. અને સંસદના અધિકાર ક્ષેત્રમાં મોટાભાગે અદાલતો પણ દખલગીરી કરવાનું પસંદ કરતી નથી. અને છેલ્લે સ્પીકરની જ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, ભારતને આઝાદી મળી પછી 1952માં ભારતના પહેલા સ્પીકર હતા જી માવલંકર, એટલે કે ગણેશ માવલંકર. આ એ જ માવલંકર છે જેમના પુત્ર પુરુષોત્તમ માવલંકરે ઇન્દિરા ગાંધીની કટોકટી સામે સંસદમાં અવાજ ઉઠાવ્યો હતો. અને બીજી એવી જ એક ઇન્ટરેસ્ટિંગ વાત, બલરામ જાખડ સ્પીકર રહી ચૂક્યા છે અને એમનો રેકોર્ડ છે જે સ્પીકર પદે 9 વર્ષ અને 10 મહિના રહી ચૂક્યા છે. સોમવારથી શુક્રવાર સુધી તમે રાત્રે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.